કલીનો પ્રભાવ છે, એ કલીનો પ્રભાવ છે. આજે પૈસાદાર લોકોને માન મળવા લાગ્યા, અને જે ધર્મશીલ છે, જે બિચારો બિલકુલ નમ્રતાપૂર્વક જીવન જીવે છે, એને કોઈ પૂછતું નથી. અને એટલે જ કલીએ જયારે ઊંચું સ્થાન માંગ્યું ત્યારે પૂછ્યું કે કયા સ્થાનમાં તને બેસાડો કે જેથી કરીને તને બહુ સારું માનપાન મળે. કલીએ કહ્યું કે મને સોનામાં સ્થાન આપો, સુવર્ણમાં સ્થાન આપો. પરીક્ષિત રાજાએ કહ્યું કે ભલે, તો સુવર્ણમાં તને સ્થાન આપું છું, જા. પરીક્ષિતને તે વખતે ખબર નહોતી કે સુવર્ણમાં કલીને સ્થાન આપવાથી મારી શું દશા થશે. સુવર્ણમાં કલીનો વાસ છે. સાંભળ્યું બેનો, જેના પર આપણને બહુ માયા છે, બહુ મમતા છે, બહુ જ પ્રેમ છે, એ સોનામાં કલીનો રખાય ઘરમાં, રખાય, કાલે લઈ આવજો. બધા હસવા માંડ્યા કે લવાઈ ભાવ સાંભળ્યા છે. પણ કેવા સુવર્ણમાં કલીનો વાસ છે, જે અનીતિનો છે, જે બીજાના હકનું છીનવી લીધું છે, જેને બીજાનું શોષણ કરીને મેળવી લીધું છે, એ સુવર્ણમાં કલીનો વાસ છે. આજે ભાવ આટલા વધ્યા છે એનું કારણ શું છે? આજે સામાન્ય વ્યક્તિ સોનું લઈ ન શકે એનું કારણ શું છે? લોકોએ સોના ઉપર તરાપ મારી, જેને બે નંબરની બહુ આવક થઈ ગઈ, ક્યાં મૂકવા જાય રૂપિયા, ક્યાં મૂકે, અને સોનું ખરીદવા માંડ્યા. સોનું ખરીદતા ખરીદતા એટલું સોનું ઉપડવા લાગ્યું અને સુવર્ણના ભાવ વધી ગયા. આજે સામાન્ય વ્યક્તિ બિચારો ક્યાંથી પોતાની દીકરીને પરણાવવી હોય, તેને 5 તોલા સોનું ક્યાંથી લાવીને આપે? આજે સ્થિતિ આ બની છે, એનું કારણ શું છે? આજે કલીનો પ્રભાવ એટલો વિકસિત થઈ ગયો, માનસ માત્રની અંદર કલીએ સ્થાન લઈ લીધું, માનસ બે નંબરનું કામ કરવા લાગ્યો, જ્યાંથી આવે ત્યાંથી પૈસા જોઈએ. આજે માનસની આંખમાં અને માનસના મનમાં માત્ર કામના અને પૈસા સિવાય બીજી કોઈ વાત રહી જ નથી. એટલે તો આજે અહીંયા આટલી વસ્તી છે, નહીં તો જાહેરાત કર્યા વગર જો ખાલી પડીકું ફેંકી દીધું હોય કે અહીંયા માધુરી દીક્ષિત આવવાની છે, તો જેતપુરના એકે એક ઘરની વ્યક્તિઓ જે જગ્યાએ આવવાની હોય ત્યાં ઢગલા બંધ ભેગા થઈ જાત. કોઈને કહેવાય ન જવું પડત, આમંત્રણ આપવાય ન જવું પડત કે આવજો 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 આવજો. માનસનું મન વિકારી બન્યું છે, આંખોમાં માત્ર વિકાર અને મનમાં ચિંતન માત્ર પૈસાનો. પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. પૈસા મળવા જોઈએ, પૈસા મળવા જોઈએ બસ. અને એના કારણે આજે કલીના પ્રભાવમાં વ્યક્તિ માત્ર દોરાતો ગયો. સુવર્ણમાં કલીનો વાસ છે, કલીને રજા મળી એટલે કલીએ સીધો જ પરીક્ષિત રાજાનો ચરણ સ્પર્શ કર્યો અને પ્રથમ કલીએ પ્રવેશ કર્યો પરીક્ષિતની અંદર. કારણ કે પરીક્ષિતના મસ્તક ઉપર જે મુંગટ હતો એ જરાસંઘનો મુંગટ હતો, અને જરાસંઘ ભીમ અને જરાસંઘના યુદ્ધ વખતે જરાસંઘનો એ મુગટ ભીમને ખૂબ ગમ્યો. ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે મને આ મુગટ ખૂબ ગમે છે, લઉં? ભગવાને કહ્યું કે નહીં, એ અસુરનું છે, આપણાથી લેવાય નહીં, જરાસંઘનું છે, આપણાથી ન લેવાય. ત્યારે ભીમે કહ્યું ભલે, એને ન લેવાય તો કાંઈ નહીં, એના જેવો હું બનાવડાવી દઈશ અને આને આપી દઈશ. પણ યુદ્ધ વિરામ થયું, જરાસંઘનો મુગટ ખજાનામાં મૂકવામાં આવ્યો અને વાત વિસરાઈ ગઈ. એ મુગટ પહેરીને આજે પરીક્ષિત નીકળ્યા હતા, અને એથી કરીને પારકું ધન હતું, પરાયા ધનમાં કલીનો વાસ થાય એટલે બાજુવાળાના ઘરમાંથી ભૂલે ચૂકે ચમચી પણ આવી હોય ને તો પાછી આપી આવજો સંભાળીને, યાદ કરીને. કોઈનું આટલું પણ ઋણ આપણા માથે ચડે એવું રાખશો નહીં, કોઈના ઘરે પાણી ગ્લાસ પણ પીવો ને તો 5 ગાયત્રી મંત્ર બોલીને ઉભા થજો, કોઈના ઘરે ભોજન કરો ને, કોઈના ઘરનું અન્ન ખાવ ને તો 27 ગાયત્રી મંત્ર બોલજો, એના ઋણમાંથી મુક્ત રહેજો, નહીં તો એ બધું પાછું ઋણ ચૂકવવા વારંવાર આ દુનિયામાં આવવું પડશે.
બધામાંથી બધા ઋણમાંથી મુક્ત થવા માટે. એટલે તો પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા કે નિત્ય એક માળા ગાયત્રી મહામંત્રની કરો, જે જીવોનું ઋણ મારા માથે ચડ્યું હોય હે પ્રભુ એ ઋણમાંથી મને મુક્ત કરી દે, એ ભાવે એના ચરણમાં અર્પણ કરી દો. ઋણ મુક્ત બનીને જીવો એટલે હલકા ફૂલકા જીવન જીવાશે. જેમ જેમ બોજ વધતો જશે, દેવું વધતું જશે, તેમ તેમ માથા ઉપર ભાર વધશે. અને માથા ઉપર ભાર વધારે હોય તો શાંતિથી જીવાય નહીં, શાંતિથી ન જીવાય, જીવાય નહીં અને મરાય નહીં. તેથી કરીને નિત્ય સવારમાં બની શકે તો એક માળા ગાયત્રી મંત્રનો જાપ કરી પ્રભુ ચરણમાં અર્પણ કરી દેજો. જેનું પણ ઋણ મારા માથે હોય હે નાથ, એમાંથી મને મુક્ત કરી દેજો. જુઓ જીવનમાં ખૂબ મજા આવશે, કરીજો અને આ પ્રયોગ જિંદગી ભર કરજો, જેથી કરીને તમામ જીવોના ઋણમાંથી મુક્ત હલકો આ જીવન આપનો આત્મા પ્રસન્નતાને પ્રાપ્ત કરી શકશે. જેના માથે ઋણ હોય, દેવું હોય, એને બહુ જ મન ખિન્ન રહેતું હોય, અશાંત રહેતું હોય, એમાંથી બચજો. પરીક્ષિતના મસ્તક ઉપરના મુંગટને કારણે આજે કલીએ એમાં પ્રવેશ કર્યો. પરીક્ષિત ખિન્ન બન્યા, ઘોડા ઉપર સવાર થયા અને ઘોડો બરાબર ભગાવ્યો, ઘોડો ખૂબ દોડ્યો. પરીક્ષિત થાક્યા છે, ભૂખ લાગી છે. જંગલમાં ઘોડો ગયો અને જોયું તો એક આશ્રમ, અને એ આશ્રમમાં મારા ખૂબ માન સન્માન થશે એમ વિચારીને ગયા તો ખરા, પરંતુ આશ્રમમાં રહેલા ઋષિ પોતે ધ્યાનસ્થ હતા. ઋષિ ધ્યાનસ્થ હતા એટલે એમને તો કાંઈ ખબર નહોતી, અને મારું માન જાળવ્યું, મારું અપમાન કર્યું એમ કરી પરીક્ષિતે ત્યાં પડેલો મરેલો સાપ એના ગળામાં નાખી અને વિદાય થયા. કહેવાયું છે કે ભૂખ ન જોવે એઠી ચાટ, ઊંઘ ન જોવે તૂટી ખાટ, એવો બે બાકડો બનેલો પરીક્ષિત અયોગ્ય કર્મ કરી અને ત્યાંથી વિદાય થયો. પરંતુ લોમેશ ઋષિના પુત્ર શૃંગી ઋષિ નદીએ સ્નાન કરવા ગયા હતા. એમને સંકલ્પ થયો, મારા પિતાનું અપમાન, હાથમાં અંજલિ જલ લઈ સંકલ્પ કરે છે કે જેને મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો છે અને સાત દિવસમાં તક્ષક નાગ કરડશે અને તેનું મૃત્યુ થશે. પરીક્ષિત અમારું રાજભવને પહોંચે છે, જેવો મુગટ ઉતાર્યો અને સદબુદ્ધિ આવી. કલી દૂર ખસ્યો એટલે સદબુદ્ધિ આવી. જ્યારે જ્યારે દુર્બુદ્ધિ આવે ત્યારે વિચારજો કે તમારામાં કલીએ પ્રવેશ કર્યો છે. ખોટું કામ કરવાનું મન થાય ત્યારે વિચારજો કે કલીએ પ્રવેશ કર્યો છે. એ સમયે કદમ ખોટા ન ભરશો, પરંતુ એ સમયે પ્રભુનું સ્મરણ કરજો, હે નાથ મારો રસ્તો મને સાફ બતાવ, મને કયા રસ્તે જવું જોઈએ મને એ બતાવ. જુઓ તમે એક ક્ષણ માટે થંભી જજો, એક ક્ષણ માટે ઉભા રહી જાજો, પ્રભુનું સ્મરણ કરજો, પ્રભુ તમને અવશ્ય સાચો રસ્તો બતાવશે. પણ મન કહે એ રસ્તે જો તમે વળી ગયા તો તમારું પતન, કલી તમારું પતન કરી નાખશે. જે જે સમયે આપના મનમાં ખોટો વિચાર આવે, દુર્બુદ્ધિ જાગે, તે જ સમયે ગાયત્રી મહામંત્રનું સ્મરણ કરો. ધીયો યો નઃ પ્રચોદયાત, હે પરમાત્મા અમને સન્માર્ગે ચાલવાની પ્રેરણા પ્રદાન કર. અને ત્યાં ઉભા રહી જાઓ કે આ ખોટું છે, ખોટું કરતા અટકી જાઓ અને સાચા રસ્તે વળી જાઓ. એમ કરતા કરતા જીવનમાં પાપો ઓછા થવા લાગશે. પરમ પૂજ્ય સંત ડોંગરેજી મહારાજ કહે છે કે વ્યક્તિ માત્ર જો સજાગ બની જાય, જાગૃત બની જાય, તો એ પાપોમાંથી મુક્ત થવા લાગશે. અને જેમ જેમ જીવ પાપમાંથી મુક્ત બનશે તેમ તેમ જીવ પુણ્યશાળી કર્મ કરશે અને પુણ્યાત્મા બનશે. પુણ્યાત્મા બનવા માટે આ એક જ યોની છે, બીજી કોઈ યોની એવી નથી કે એમાં તમે કોઈ પુણ્યનું કામ કે સત્કાર્ય કરી શકો. આ એક જ યોની છે કે જે માનવ શરીર આપણને ભગવાને આપ્યું છે, એમાં જ આપણે કઈ કરી શકીશું, અન્યથા નહીં કરી શકીએ. અને તેથી પરીક્ષિત રાજાને ખબર પડી કે અરે રે, જે ઋષિઓની સેવા મારા વંશજો કરતા હતા એનું મેં અપમાન કર્યું. એને સદબુદ્ધિ આવી, અને જે સમયે સદબુદ્ધિ આવે કે અરે રે હું આવું ખોટું કામ કરીને આવ્યો, તે જ ક્ષણે ખૂબ દિલથી પશ્ચાતાપ કરજો. જે જીવ ભૂલ કરે છે, ભૂલ થવી એનો કોઈ વાંધો નથી, પરંતુ ભૂલ થયા પછી દિલથી પશ્ચાતાપ કરો, રડો, કરગરો ભગવાન પાસે કે મારાથી આવું ખોટું કામ કેમ થયું.
तो मारो प्रभु पण सहायता करशे, तमने बचावी लेशे, उगारी लेशे। परीक्षिते जीवन में एक ज वार भूल करी, परंतु पारावार पश्चाताप थवा लाग्यो। अने आ दुनियानो मानस वारे वारे भूल करे, पण तोय पाछो भूल स्वीकारवा तो तैयार नहीं। पाछो तो रुआब थी कॉलर टाइट करीने बेसे अने एम कहे के आपने क्या एवा छीए, ले आखा गाम नो बाप करीने बैठो होय छता एटलो कॉलर टाइट करीने बैठो होय। પહેલાના સમયના અસુરોના ચિત્રો બતાવવામાં આવતા ને, ત્યારે એને સિંગડા હોય, એને લાંબા લાંબા દાંત હોય, લાંબા લાંબા વાળ હોય, લાંબા લાંબા નખ હોય, એટલે ઓળખાય કે આ અસુર છે। પણ આ કલયુગનો અસુર તો સૂટ બૂટ અને ટાઈમાં અપ ટુ ડેટ, બાજુમાં ઉભો હોય પણ ખબર ન પડે કે આ હિરણાક્ષ છે, આ હિરણાકશ્યપ છે, કે આ રાવણ છે, કે આ કંસ છે, ખબર ન પડે। એવા સુધરેલા અસુરો ચારે બાજુ આપની બાજુ ફરે છે, અસુર પંખા છે, કેવી કેવી વિભૂતિઓ એના પ્રભાવને કારણે ડગવા માંડી છે, એના પ્રભાવને લઈ અને માણસ છે માત્ર સારામાં સારી વ્યક્તિઓ કુમાર્ગ ગામી બનવા લાગી, એનો પ્રભાવ વધવા માંડ્યો। અને એટલે જ જેટલો ધર્મનો પ્રભાવ વધે એટલો વધારો, ખૂબ ભક્તિ કરો, ખૂબ ધર્મ કાર્યોનો વિસ્તાર કરો, જેટલો થઈ શકે એટલો વધારે કરો, જેથી કરીને ધર્મનો પ્રભાવ વધવા લાગશે, તેમ તેમ કલીનો પ્રભાવ ધીમે ધીમે શાંત થવા લાગશે। એકનો પ્રભાવ વધે તો બીજાનો ઘટે, કલીનો પ્રભાવ ખૂબ વધ્યો છે અને ધર્મનો પ્રભાવ ઘટ્યો, એનું આ કારણ બન્યું, કલીને મજા પડી ગઈ। પણ હવે ધીમે ધીમે સંસારમાં પ્રભુએ કૃપા કરી છે, ચારે બાજુથી એક સાથે સંત રત્નોએ આ ભૂમિ ઉપર જન્મ લીધો છે અને ચારે બાજુ ધર્મની પ્રવૃત્તિઓ ખૂબ ફેલાય એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, ધર્મની ભાવનાઓ વધવા લાગી છે, જેથી કરીને કલીનો પ્રવાહ ધીમે ધીમે શાંત થઈ જશે, ચોક્કસ થશે। કારણ મહાકાલ સ્વરૂપ પ્રજ્ઞા અવતાર સ્વરૂપ પરમ પૂજ્ય ગુરુદેવ યુગ ઋષિ યુગ દ્રષ્ટા વેદ વર્તી તપોનિષ્ઠ પંડિત શ્રી રામસુરમાચાર્યજીએ સંસાર માત્રને એક આશ્વાસન આપ્યું છે, માનવમાં દેવત્વનો ઉદય અને ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ ચોક્કસ થશે, એ સુનિશ્ચિત છે, શંકાને સ્થાન નથી, થશે। પણ એના માટે આપને બધાય જવાબદાર છે, આપને બધા જવાબદાર છે, આપને બધાએ એક સૂત્રને હૃદયમાં ધારણ કરવું પડશે, હમ બદલેંગે યુગ બદલેગા, હમ સુધરેંગે યુગ સુધરેગા। મારે બદલાઈ જવું છે, નિર્ણય કરી લો, પાકો નિર્ણય કરો, નિર્ણય કાચો નહીં, કથા મંડપમાં બેઠા છો ત્યાં સુધી જ ચાલે એવો નહીં, પાકો નિર્ણય કરો કે ગમે તે થાય હવે હું મારા ઘર પરિવારને સતયુગના વાતાવરણમાં જીવવા માટેનો પ્રયત્ન કરીશ, સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું એ સતયુગી વાતાવરણ છે। આ તો માથે સૂર્યનારાયણ ભગવાન આવે ને બૂમો પાડે કે બારનું ખોલ, તારા ઘરમાં અજવાડું કરું, અજવાડું કરું, અજવાડું કરું, ત્યારે બેન આડશ મરડીને બેઠા થાય, અને ભૂલમાં જો કોઈ પહોંચી ગયા હોય તો જોઈ હોય તો બેનને આમ જુલફો આવી ઉડતી હોય, સાક્ષાત મહાકાલી પ્રસન્ન થયા હોય ને એવા દર્શન થાય। વિચાર કરો, જે ઘરની નારી, જે ઘરની સ્ત્રી બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યનારાયણ ભગવાનના આગમન પહેલા ઉઠી જાય, એ ઘરમાં જ સતયુગ આવી શકે, એ ઘરમાં જ શાંતિ આવી શકે, નહીં તો નહીં। બેનો સંકલ્પ કરજો, સંકલ્પ કરજો કે ગમે તે થાય પરંતુ સવારે બ્રહ્મ મુહૂર્તમાં મારે ઉઠવું જ છે, સૂર્યનારાયણ ભગવાનનું આગમન થાય એના મારે અજવાળા, એના મારે અરુણોદયના દિવ્ય તરંગોને ઝીલવા છે, એ અમૃત વેલા છે। અમરત્વને પ્રાપ્ત કરવા માટે અમૃત વેલામાં ઉઠો, એને હૃદયમાં ધારણ કરો। આ બાજુ શૃંગી ઋષિના શ્રાપને દૂતો દ્વારા કેવડાવવામાં આવ્યો, પરીક્ષિતને પારાવાર પશ્ચાતાપ થયો, પશ્ચાતાપ કરજો, ભૂલ થઈ જાય પરંતુ ભૂલનું પુનરાવર્તન ન થવું જોઈએ, વારંવાર ભૂલ ન થવી જોઈએ, પશ્ચાતાપ કરો, ગદગદ કંઠે પશ્ચાતાપ કરો અને ભગવાન પાસે માફી માંગો, આજીજી કરો, અરજી મૂકો તો ભગવાનની મરજી સફળ થાય કે હા તો હું તને ઉગારું। પરીક્ષિત રાજાને એક જ ભૂલ થઈ પરંતુ પારાવાર પશ્ચાતાપ થયો,
એકજ ભૂલમાં વૈરાગ્ય આવ્યો. પરીક્ષિતે રાજપાટ છોડી દીધું. દૂતે કહ્યું કે 7 દિવસમાં તક્ષક કરણ છે. પરીક્ષિતે રાજપાટનો ત્યાગ કરી દીધો. પરીક્ષિતના પુત્ર જન્મેજયને રાજગાદી સોંપી દીધી. પરીક્ષિત નીકળી ગયા, ગંગા કિનારે ગયા છે, ભગવાન શ્રીહરિનું સ્મરણ કરવા લાગ્યા. ભગવાન શ્રીહરિ કહેવા લાગ્યા કે પરીક્ષિતને હવે 7 દિવસનું જીવન છે, હવે એને મૃત્યુને સુધારવું છે અને આત્માનું કલ્યાણ થાય એવો રસ્તો એ શોધે છે. એ માટે જ્ઞાન અવતાર સ્વરૂપ સુખદેવજી મહારાજને ભગવાન શ્રીહરિએ પ્રેરણા કરી કે જાઓ, તમારા માટે તમારા જ્ઞાનને પચાવી શકે એવો અધિકારી જિજ્ઞાસુ ભક્ત જિજ્ઞાસુ શિષ્ય તમારી રાહ જોઈ રહ્યો છે. સુખદેવજી મહારાજના ભીતરમાં પ્રેરણા થઈ અને સુખદેવજી મહારાજ નીકળી પડ્યા છે. ક્યાં? ગંગા તટે બેઠેલા પરીક્ષિતને જ્ઞાન ઉપદેશ આપવા માટે. સમાજની અંદર રહેલા તમામ સંતો ઋષિઓ મહાત્માઓને ખબર પડી કે પરીક્ષિત રાજા ગંગા કિનારે બેઠા છે, પરમ વૈરાગી તત્વ લઈને બેઠા છે અને એમના માટે સુખદેવજી મહારાજનું આગમન થઈ રહ્યું છે. સૌ પોતાના કામ છોડી ગંગા તટ તરફ આવવા લાગ્યા. કથા અને સત્સંગ તો જ્યાંથી મળે ત્યાંથી વ્યક્તિએ લૂંટવાનો હોય. સંતો મહાપુરુષો પણ દોડ્યા અને કથા શ્રવણ કરવા માટે ચાલ્યા. અને આપણે પછી રાહ જોયા કરીએ કે મને બોલાવવા આવે તો જાઓ, મને ફોન કરે તો જાઓ, તો એમાં કોઈને ખોટ નહીં જાય, આપણને ખોટ જશે, ખોટ આપણને જશે. દોડો. સૌ આવીને બેઠા છે અને એ સભામાં જેની દાઢી લાંબી લાંબી થઈ અને પગ સુધી પહોંચી છે એવા મોટા મોટા ઋષિમુનિઓ બેઠા છે. એ જ સભામાં ભગવાન વ્યાસ નારાયણ પણ ઉપસ્થિત છે. સુખદેવજી મહારાજના સ્વમુખે ભગવદ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અનેક ઋષિ મુનિઓ ઉપસ્થિત થયા. સુખદેવજી મહારાજ દિગંબર અવસ્થામાં પોતે ચાલતા ચાલતા આવી રહ્યા છે. શ્યામ વર્ણ છે, પરંતુ આવી રહેલા સુખદેવજીને જોયા હોય તો જાણે એક સાથે અનેક સૂર્ય પૃથ્વી ઉપર ઉતરી પડ્યા હોય એવું દૈદીપ્યમાન તેજ છે. અજાણ બાહુ જેના છે એવા સુખદેવજી મહારાજનું આગમન થયું અને સૌ ઋષિ મુનિઓ ઉભા થયા. બોલે સુખદેવજી મહારાજ કી જય. જય જયકાર થયો. સુખદેવજી મહારાજનો જય હો, સુખદેવજી મહારાજનો જય હો. સુવર્ણનું સિંહાસન લાવવામાં આવ્યું. સુખદેવજી મહારાજને સુવર્ણના સિંહાસન ઉપર બિરાજમાન કરાવવામાં આવ્યા. આસન ગ્રહણ કીજીએ ગુરુદેવ. અને શિષ્ય સ્વરૂપ પરીક્ષિત રાજા સુખદેવજીના ચરણોમાં બેઠા છે. ચરણ પખાડવામાં આવ્યા. પુરુષ સુક્ત દ્વારા વિધિ વિધાન સહિત પૂજન કરવામાં આવ્યું. સંત સાધુ પુરુષ સદગુરુ પધારે ને ત્યારે તેનું પૂજન અર્ચન કરવામાં આવે. પૂજન અર્ચન કરવાથી ગુરુના હૃદયમાં શિષ્ય પ્રત્યે ભાવ પેદા થાય, હૃદયમાં એક લાગણી પેદા થાય. સુખદેવજી મહારાજે જોયું કે પૂજા તો કરી પણ હવે શિષ્યમાં શું છે એ પણ જોઉં. આમ તો સદગુરુ અંતર્યામી છે, એ તો મોઢું જોઈને ઓળખી જાય. અરે મોઢું ન જુએ તોય જે વ્યક્તિ એનું સ્મરણ કરે ને એ સ્મરણ કરનારા વ્યક્તિને ગણે દૂર હોય છતાં ઓળખી જાય કે જેને મને યાદ કર્યો છે એને શું કામ યાદ કર્યો છે. આપણે ગુરુદેવને યાદ કરીએ પણ શું કામ? તો આપણા બધા ઘરના કામ બાકી હોય ને પૂરા કરવા માટે કે મારું આટલું કામ અટક્યું છે પૂરું કરી દેજે ગુરુદેવ. પણ પરીક્ષિત રાજાએ ગુરુદેવને યાદ કર્યા હતા. શા માટે? સંસાર માત્રના જીવ માત્રના ઉદ્ધાર માટે. પરીક્ષિત રાજા ચરણોમાં બેઠા છે. ગુરુના શરણમાં જે જાય એ શરણાગત બની જાય ત્યારે એનો ઉદ્ધાર થઈ જાય. પરીક્ષિત રાજાએ સુખદેવજીના ચરણોમાં વંદન કરીને કહ્યું, હે ગુરુદેવ, જે માનવનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? કૃપા કરીને આપ મૃત્યુને સુધારવાનો ઉપાય બતાવો. સુખદેવજી મહારાજે જોયું કે પરીક્ષિત રાજાનો પ્રશ્ન માત્ર પરીક્ષિત માટે નથી પરંતુ સંસારના તમામ જીવો માટે છે. પરીક્ષિત રાજા કહેવા લાગ્યા, હે ગુરુદેવ, હું અધમ અને પાપી છું, મારાથી પાપ થયું છે અને આ પાપી જીવ આજે આપના શરણમાં છે. કહો, આ શરણાગતનો સ્વીકાર કરો અને કહો કે આ પાપમાંથી એ કેવી રીતે મુક્તિ પ્રાપ્ત કરી શકે. જીવનમાં આપણે બધાએ એકવાર અંતર્મુખી બની અને જોવાનું છે કે આપણે જિંદગીમાં કેટલા પાપો કર્યા, કેવા કેવા કુકર્મો કર્યા અને એ કુકર્મોને કારણે આજે આપણે તો દુઃખી, બીજાને પણ કેટલા દુઃખી કરી રહ્યા છે. ત્યારે જ્યારે એક ભગવાનની સુંદર સાનિધ્યમાં બેસવાની વ્યવસ્થા મળી છે, ભગવાનની ગોદ, માની ગોદ મળી છે, ત્યારે હૃદયથી પશ્ચાતાપ કરી
અને કહેજો, હૃદયનો ભાવ ભગવદ ચરણમાં અર્પણ કરજો અને કહેજો કે હે નાથ મને સ્વીકાર, શરણમાં સ્વીકારી લેજો રે ગુરુજી મારા, શરણમાં સ્વીકારી લેજો રે ગુરુજી મારા, શરણમાં બેસાડી દેજો રે ગુરુજી મારા, શરણમાં બેસાડી દેજો રે ગુરુજી મારા, શરણમાં સ્વીકારી લેજો રે ગુરુજી મારા, શરણમાં સ્વીકારી લેજો રે ગુરુજી મારા. જેને ભગવાન નું શરણ લેવું હોય જરા ઉપર હાથ ઉઠાવીને કે
સ્વીકાર કરીને કહ્યું કે કહો હું અધમ છું, હું પાપી છું, પાપનો સ્વીકાર કરજો, પાપને પ્રકાશિત કરજો અને પુણ્યને છુપાવીને રાખજો. જીવનમાં જ્યારે જ્યારે પાપને પ્રકાશિત કરવામાં આવે છે ત્યારે ત્યારે એ જીવના પાપો નાશ પામે છે. ઠીક એવી જ રીતે જ્યારે જ્યારે પુણ્યને પ્રકાશિત કરવામાં આવે છે ત્યારે એ પુણ્ય પણ નાશ પામે છે. અને એનું પ્રમાણ આપ્યું છે, પ્રમાણ આપ્યું છે. જેસલની સાથે તોડાદે તો પહોંચ્યા, પરંતુ જ્યારે નાવમાં બેસીને સફર કરી રહ્યા છે ત્યારે જેસલને એમ થવા લાગ્યું કે ભલે હું ખૂંખાર ડાકુ છું, મદદરીએ નાવ તોફાનમાં ચાલી ત્યારે જેસલને જીવવાની આશા અને અપેક્ષા થઈ કે હવે મારે જીવવું છે. પણ જોયું કે સામે મોત છે. આ મોતને જોઈ અને જેસલ કહે છે, હે તોડલ, હું માનું કે કદાચ હું પાપી છું, પણ તું તો સતી છો. સતીના બળે તો નાવ સ્થિર ચાલવી જોઈએ. હવે મને એમ થાય છે કે તારી પાસે આવ્યા પછી મારે ખરેખર જીવન બનાવવું જોઈએ, જીવન જીવવું જોઈએ, પરંતુ હું જોઈ શકું છું કે મોત મારા તરફ આવી રહ્યું છે. કહે, મારી રક્ષા કેવી રીતે થાય? તોડલ મને બચાવી લે, મારે જીવવું છે. ત્યારે તોડલે એ જેસલને કહ્યું હતું
पाप तारो पर कास जाड़े जा धर्म तारो संभाड़ रे तारी बेलड़ी ने बुड़वा नहीं द तारी बेलड़ी ने बुड़वा नहीं द जाड़े जा रे एम तोड़ल कहे छे जी ओ एम तोड़ल कहे छे Thank you.
પ્રકાશિત કરી જા, કરી દે, પાપ ને પ્રકાશિત કરીશ તો તારા પાપ ધોવાઈ જશે, તારા પાપ ઉલેચાઈ જશે. પણ આજે દુનિયામાં માણસ ઊંધું કરવા લાગ્યો, પાપને છુપાવવા લાગ્યો અને પુણ્યને પ્રકાશિત કરવા લાગ્યો. જેને પ્રકાશિત કરીએ એ શૂન્ય બની જાય, નાશ પામે. તમે પુણ્યને પ્રકાશિત કરવા લાગ્યા, પુણ્ય નાશ પામવા લાગ્યું અને પાપને છુપાવવા લાગ્યા એટલે પાપના પોટલા બંધાવા લાગ્યા. અને એથી કરીને આજે દુનિયાનો એક એક માણસ પાપથી લધાયેલો બની ગયો, કારણ કે પાપનો ભાર તેના માથે બહુ વધી ગયો. પ્રકાશિત કરજો. કોઈ પણ ભૂલ થાય તો તરત જ એનો સ્વીકાર કરજો. ગમે તેનાથી ભૂલ થઈ હોય, ભલે ને 70-80 વર્ષના માજી હોય પણ ભૂલ કરી દીધી હોય, તો ભલે 20 વર્ષની આપની પુત્ર વધુ હોય, પૌત્ર વધુ હોય, એને કહેજો બેટા મેં આજે આટલી ભૂલ કરી દીધી. તમે જુઓ એટલા નિખાલસ થઈ જશો, એટલા હળવા ફૂલ થઈ જશો. પાપને પ્રકાશિત કરી દેવો. બેટા મારાથી આ થયું. કહેવાયું છે કે જેને સંસાર માત્રને ક્ષમા યાચનાથી જ હલકા ફુલકા રહો એવો સુંદર ધર્મ બતાવ્યો દાદા ભગવાન, જેને તો એમ કહ્યું, જેને અક્રમ વિજ્ઞાન બતાવ્યું અને એમ કહ્યું કે તમારાથી કોઈ તમારો મિત્ર, કોઈ તમારો સંબંધી ભલે ગમે તેટલો દૂર હોય પણ એનો પણ તમે વિચારથી પણ અપરાધ કર્યો હોય તો તરત જ એને ફોન કરીને કહી દો કે આજે મને તારા માટે આવો ખરાબ વિચાર આવ્યો. તમે જુઓ કે બીજાની સામે તમે જેટલા ખરાબ હોય એટલા રજૂ થવા મારશો ને, એટલે તમને જાતને શરમ આવશે કે મારે આવા ન બનાય, મારે તો સારા માણસ બનાય. એમ કરતા કરતા ધીમે ધીમે આપને એક શ્રેષ્ઠ દેવત્વને ધારણ કરી શકીશું અને આપને એક શ્રેષ્ઠ માનવ બની શકીશું. સાચા અર્થમાં દેવ માનવ બનવાનો એક સુંદરમાં સુંદર ઉપાય હોય તો આપની અંદરની જે બધી કપટ ભરેલી વૃત્તિઓ છે ને એને ખાલી કરો, ઉલેચો, પાપને ઉલેચી ઉલેચીને નાખો. હું તો તમને આવો સમજતો હતો, મારામાં તો તમારા માટે આટલું કપટ હતું, કહી દો. અને બની શકે તો એ વ્યક્તિ સામે ઉપસ્થિત થાય ને તો એને મોઢે મોઢ કહો. તમે જુઓ જીભ નહીં ઉપડે. કદાચ કોઈ કહી દે ને કે તારા માટે તો આ ભાઈ આવું બોલતા હતા તો પેલો ભાઈ સામે આવીને પૂછે કે હે તે મારા માટે આવું કીધું? ના ના, હું બોલતો હોય લે હું આમ કઈ કહું, તરત જ ખોટું બોલી જવાનું એટલે આપણે એમાંથી બચ્યા. પણ બચ્યા નથી, વધાર્યું પાપ, વધાર્યું. માટે નિખાલસતા પૂર્વક સ્વીકાર જ કરી લ્યો કે હા મારાથી આ પાપ થયું, યાર મેં તારા માટે આ ખોટું બોલ્યું, મારાથી ભૂલ થઈ. તરત સ્વીકારો. તમે જુઓ જેટલું સ્વીકારતા જઈશું એટલા હળવા ફૂલ થઈ જશે. પરીક્ષિત રાજાએ ગુરુદેવની સામે સ્વીકાર કરી લીધો કે હું અધમ પાપી છું. સ્વીકાર કરજો. અમુક કુકર્મ એવા હોય કે આપણને કોઈને કહેતા શરમ લાગે તો ભગવાન પાસે બેસીને પણ સ્વીકાર કરજો. હે ગુરુદેવ, હું તારા ચરણમાં મારી આ વાત મૂકું છું, મારાથી કોઈને કહેવાય એવી નથી, મને બીક લાગે, મને ડર લાગે, મને અફસોસ તો જરૂર થાય છે, પરંતુ બીજાની સામે હું નીચો પડી જઈશ એટલે કહી નથી શકતો. હું તને કહું છું પણ વિશ્વાસ આપજો એને કે હવે પછી એવું નહીં કરું. એને વિશ્વાસ આપજો કે જે કર્મ પ્રત્યે આપણે અફસોસ પ્રાયશ્ચિત કરીએ છીએ એ કર્મ બીજી વાર ન થવું જોઈએ, તો જ ભગવાનની સહાયતા મળે, નહીં તો ન મળે. પરીક્ષિત રાજાએ સ્વીકાર કર્યો છે. સુખદેવજી મહારાજે જોયું કે અધિકારી જીવ છે, જીવ સામાન્ય નથી, આ જીવ અધિકારી છે. અને અધિકારી જીવ હોય તો ભગવાન એને મન મૂકીને આપે, ભગવાન એને મન મૂકીને આપે. માટે
પહેલામાં પહેલા તો પરમાત્માની કૃપાને પાત્ર બનવા માટે પોતાની પાત્રતાનો વિકાસ કરો, પોતાની પાત્રતાનો વિકાસ કરો. એટલે તો પરમ પૂજ્ય ગુરુદેવે વિધિ વિધાન ક્રમમાં સૌથી પહેલામાં પહેલા પવિત્રીકરણની વિધિ બતાવી. શું કામ? તું જે કર્મ કરવા બેઠો છે એ ભગવદ કર્મ છે અને શુભ કર્મ છે. આ શુભ કર્મ કરીશ તો તારું શુભ થશે, શુભ કર્મ કરીશ તો ભગવાનની કૃપા મળશે. પરંતુ કૃપા મળ્યા પછી કૃપાને સાચવવા માટે તારી પાસે એવું પાત્ર જોઈશે. તારી પાત્રતા વિકસિત નહીં હોય તો ભગવાનની કૃપા મળી હશે તો પણ ચારણીમાં દૂધ દોવા જેવી વાત છે. ગુરુદેવ એમ કહેતા કે ચારણીમાં દૂધ દોવા જેવી વાત છે. ચારણી લઈને દૂધ દોવા બેસો તો તમને શું મળે? ચારણી લઈને તમે તમારા હૃદયને ચારણી જેવું બનાવીને ભગવદ કથામાં બેઠા છો. ભગવાનની કૃપા તો વરસે જ છે પણ વરસી વરસીને વહી જાય છે. ટકવી તો જોઈએ ને. પછી આપણે ફરિયાદ કરીએ, કથા તો બહુ સાંભળી પણ કઈ ફેર પડ્યો નહીં. ફેર ન પડ્યો એમાં જવાબદાર બીજું કોઈ નથી, આપને જવાબદાર છીએ. આપને કેવા છે? કથા પ્રસંગમાં સ્વયં ભગવાને આશ્વાસન આપ્યું છે કે હું હાજરા હજુર હોઈશ, પણ એ જોવાની દ્રષ્ટિ ક્યાં છે? એ પાત્રતા ક્યાં છે? વરસાદ તો ખૂબ પડ્યો, અગાસીમાં બે માટલા હતા, ઘણો વરસાદ પડ્યો પરંતુ બંને માટલા ખાલી ના ખાલી. નદી નાડા છલકાઈ ગયા, શેરીઓ ભરાઈ ગઈ, ઘરમાં પાણી ઘૂસી ગયા. બંને માટલા રડતા રડતા ભગવાન પાસે ગયા. ભગવાનને કહેવા લાગ્યા કે પ્રભુ તમે તો કેવો અન્યાય કરો છો. ભગવાને કહ્યું હું અન્યાય કરું છું? હા, કેમ ભાઈ અન્યાય ક્યાં લાગ્યો તમને? અરે આટલો બધો વરસાદ પડ્યો છતાંય અમે તો ખાલી ને ખાલી. ભગવાને કહ્યું કે આટલો વરસાદ પાડ્યો માનવ કલ્યાણ માટે, પશુ પક્ષી જીવ જંતુ માટે, તમે ખાલી કેમ રહ્યા? હા પ્રભુ, અમે અગાસીમાં હતા છતાંય અમે ખાલી રહ્યા. ભગવાને માટલાને બોલાવ્યું કે અહીંયા આટલો બધો વરસાદ પડ્યો, નદી નાડા છલકાઈ ગયા, શેરીઓ ભરાઈ ગઈ, તારું મોઢું કઈ બાજુ હતું? એટલે માટલો શરમાઈ ગયો, નીચું મોઢું કરીને કહેવા લાગ્યો કે પ્રભુ વાત સાચી, વરસાદ તો બહુ પડ્યો પણ મારું મોઢું નીચે હતું, ઊંધું હતું. ક્યાંથી ભરાય પાણી? અને વાક સીધા ભગવાનને બારોબાર ઠપકારીએ, તું આવો છે ને તું તેવો છે, મારી સામું જોતો નથી. એ બધું જુએ છે પણ તું એને નથી જોતો, એ શું કરે? એ તો બધું આપવા તૈયાર છે પણ આપણે ઊંધા માટલા જેવા છીએ. કથામાં બેઠા પછી હતા એવા ને લે, હજી તો એવા જ કે છે. બીજા માટલાને બોલાવ્યું કે અહીંયા આટલો વરસાદ પડ્યો, તારું મોઢું ક્યાં હતું? બીજા માટલાએ કહ્યું કે પ્રભુ મારું મોઢું તો ઉપર હતું, તો શું થયું, કેમ પાણી ના ભરાય? તો બીજું માટલું શરમાઈ ગયું. બીજા માટલાએ કહ્યું કે પ્રભુ મારું મોઢું તો ઉપર હતું પણ મારે નીચે કાણું હતું. આ બેમાંથી એક માટલા જેવા આપણે હોઈએ તો પછી ભગવાનની કૃપા આવે તો ખરી, વર્ષે તો બધાની ઉપર સરખી જ વર્ષે પણ આવે અને વહી જાય. હતા એવા ને એવા, આપણે તો ખાલી ના ખાલી. ભગવાનની કૃપાને પાત્ર બનવું હોય તો આપણું માટલું લીક હોવું જોઈએ નહીં. હવે તો કેટલા બધા સાધનો મળે છે. લીક થતું હોય આપણું માટલું તો જરા અંદર લગાવી દેજો, જે કઈ લગાવવા જેવું કેમિકલ આવતું હોય. આપણે વિચાર કરીએ કે ભાઈ બાર માટલું પાણીયારામાં ભરીએ, એને કઈ લગાવવાનું કયો તો લગાવીએ, પણ આ અંદરના માટલાને તો શું લગાવીએ? તો સંતોએ કહ્યું છે કે અંદરના માટલાને સંયમનું સિર મારી દેજો કે જેથી કરીને ભગવાનની કૃપા વરસે એ વહી ન જાય. સંયમનું સિર મારજો, સંયમ રાખજો તો જરૂર ઘણું બધું આપણને પ્રાપ્ત થઈ જશે, ઘણું બધું પ્રાપ્ત થઈ જશે. અધિકારી જીવ ભગવાનની કૃપા તો વડે મળે પણ એને ધારણ કરી શકાય એવું પાત્ર આપણું હોવું જોઈએ. સુખદેવજી મહારાજે જોયું કે પાત્ર બરાબર છે. આવું શ્રેષ્ઠ પાત્ર મળી જાય, શ્રેષ્ઠ શિષ્ય મળી જાય અને શ્રેષ્ઠ ગુરુ મળી જાય. આ બંને ગુરુ ને શિષ્ય એવા છે કે જેને માના ઉદરમાં ભગવાનના સાક્ષાત્કાર કરેલા છે. એટલે ઉત્તમ વક્તા સુખદેવજી મહારાજ અને ઉત્તમ શ્રોતા એ પરીક્ષિત મહારાજ.
परीक्षित महाराज भागवत शास्त्र ना पवित्र ज्ञान नी चर्चा थता थता सुखदेव जी महाराज जेवा सुंदर निस्पृही निष्कामी अलख अने ओलिया जेवा के जेने निराकार ब्रह्म मा पोतानी चित्त वृत्ति ने स्थिर करी छे एवा सुखदेव जी महाराज आवो अधिकारी चेलो मड़ी जाए ने तेने सात दिवस नी पण राह न जोई पड़े सात घड़ी मा प्रभु ना साक्षात्कार करावी आपे शिष्य अधिकारी होवो जोईए अधिकारी अधिकार लीला मा प्रथम स्कंद मा एटले आपणने सौने बताव्यो के हे बाळनाओ तू तारा जीवन ने तारा हृदय ने तारा अंतर ने एवं पात्र बनाव कि जेथी करीने परमात्मा नी परम कृपा ने तू धारण करी शके अपना सौनु पात्र जेवू बनी जशे अपने सौ अधिकारी जीव बनी जाईशु तो परमात्मा चौक्कस अधिकारी जीव ने जोतानी साथे ज पोतानी शक्तिओ वरसावी देशे शुं करवू जोईए अधिकार मेळव्या पछी भगवान नी कृपा ने पात्र बनवा माटे साधन जोईए तेथी द्वितीय स्कंद साधन लीला कहेवामां आवे साधन लीला मां मंगलाचरण करता श्री सुखदेव जी महाराज कही रहा छे श्री शुक उवाच बर्याने सते प्रश्न कृतो लोकहितं नृप आत्मवेत् समन्तः पुषां श्रोतव्यादिषु यः परः नैमी सारण्यमां बैठेला अनेक ज्ञान पिपासु ऋषियोनी समक्ष श्रुतजी महाराज कही रह्या छे हे शौनक वगैरे ऋषियो आ प्रमाणे परीक्षिते सुखदेव जी ने पोताना अपराधनी जे कोई वात हती ते कही अने सुखदेव जी महाराजे परीक्षित राजा ने